નમસ્કાર, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સુરત શહેરમાં વરાછા નામનો એક એરિયા છે અને જ્યાં ખાંડ બજારમાં બેંક ઓફ બરોડાની બ્રાન્ચ આવેલી છે. જી હા, રિસેન્ટલી જ આ બ્રાન્ચના લોકરમાંથી લગભગ રૂપિયા 37 લાખની નોટો બહાર આવી હતી. ત્યારબાદ તપાસ કરવામાં આવી હતી અને કેશિયર દીપેશ પટેલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આખો મામલો શું છે તેની વાત કરીએ તો દૈનિક ભાસ્કરના એક અહેવાલ મુજબ બેંકના ચીફ મેનેજર પ્રમોદ કુમાર નિરીક્ષણ માટે પહોંચ્યા હતા ત્યારે બધી જરૂરી ફાઇલો અને રોકડ રકમ તપાસ્યા બાદ તે લોકર સેક્શનમાં ગયા. તેમની સાથે બેંકના સિનિયર કર્મચારી રમણ મહેતા પણ હતા. જ્યારે બંને લોકરમાં રાખેલી રોકડ રકમ તપાસી રહ્યા હતા ત્યારે તેઓએ જોયું કે નોટોના બંડલમાં કેટલીક નકલી નોટો રાખવામાં આવી હતી. જી હા, નોટો પર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલું હતું, એટલે કે આ બાળકોને રમવા માટેની નોટ હતી તેવું કહી શકાય. યોગ્ય રીતે ચેક કરવામાં આવ્યું ત્યારે દેખાયું કે લગભગ 36.52 લાખ રૂપિયાની નકલી નોટો રાખવામાં આવી છે. મેનેજરે કેશિયર દીપેશ પટેલને બોલાવ્યા. જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને કહ્યું તેને કઈ જ ખબર નથી. બીજા દિવસે સખ્તાઈથી પૂછવામાં આવ્યું, એટલે કે સ્ટ્રીક્ટલી પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું કે તેને જ આ નોટોની અદલાબદલી કરી હતી. જી હા, તેને બેંકના જોઈન્ટ કસ્ટોડિયન મધુસૂદન યાદાની સાથે મળીને આવું કર્યું હતું. રિપોર્ટ્સ અનુસાર દીપેશ અને મધુસૂદન લગભગ 3 મહિનાથી નોટોની અદલાબદલી કરી રહ્યા હતા. જી હા, રોજ થોડી થોડી નોટો બદલવામાં આવતી હતી. આ પૈસાથી દીપેશે રિસેન્ટલી એક નવો ફ્લેટ પણ ખરીદ્યો હતો. આ બંને સામે કેસ નોંધવામાં આવ્યો છે અને બેંકે બંનેને સસ્પેન્ડ કરી દીધા છે. જી હા, આવી બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. લસ્સી સુગમની, મઠો સુગમનું, સુગમનો ચોકોબાર, ગુલાબજાંબુ, મલાઈ પેંડા, બરફી પહોંચે દ્વારે દ્વાર. આઈસ્ક્રીમ સુગમનો, શ્રીખંડ સુગમનો, સુગમની કાજુ કતરી, કાજુ અંજીર રોલ સુગમનો. દિવાળી હોય કે હોળી, હોય ઈદ કે હો ક્રિસમસ, સુગમની મીઠાઈ ખાઓ, મસ્તીમાં આવી જાઓ. બરોડા ડેરી, સુગમનો ટેસ્ટ બેસ્ટમાં બેસ્ટ. YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilok7ta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.